ઓકે હા એ જાણી લીધું. ઓકે સર. હા, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિશાના ગામેની ઉર્મિલાબેન સુનિલભાઈ ડુંગરા ભીલ એક ષડયંત્રનો ભોગ બનતા અને એક સમાનના કારણે એમને આત્મહત્યા કરી લીધી અને આ સમગ્ર સમાજમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે આવી ઘટના અનેક જગ્યાએ બનતી હોય છે. એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો નહીંના આગેવાનો અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા, એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ, જે દોષિત હતો એની સામે કાયદેસરની FIR થઈ છે અને જે પણ આવનારા દિવસોમાં જે કાર્યવાહી કાનૂની દ્રષ્ટિએ થવાની તે થવાની છે, નહીં તો આવી બધી ઘટના બિલકુલ મીંડું વળી જતો હોય છે. અને આદિવાસી સમાજમાં આ પ્રકારનું વર્ષોથી એક શોષણ થતું આવતું હતું. કોઈને કોઈ રીતે ગરીબાઈનો, મજબૂરીનો, અનેક પ્રકારની મજબૂરીનો આદિવાસી સમાજની દીકરીઓ ભોગ બનતી હોય છે, એનો જ આ ભાગરૂપે આ ઘટના પણ ઘટી છે. આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે અમે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. આજે અમને બહુ ખૂબ દુઃખી છે સમાજ, ને અમે પોતે પણ દુઃખી છે કે આવી ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે અહીંયા આવીને આ રીતના મીડિયા સમક્ષ એ જોવાનું ના હોય ને ગમે પણ નહીં, છતાં પણ સમાજની અંદર હિન્દુ સમાજમાં એક જાગૃતિ આવે એના ભાગરૂપે અને જે વ્યક્તિ આજે નથી, દીકરી 24 વર્ષની ઉંમરે પરણિત હતી પણ હજુ તો સંસાર માંડ માંડ્યો ત્યાં ઘટના ઘટી, એ ખૂબ જ દુઃખદજનક ઘટના છે. આખો પરિવાર દુઃખી છે, આખો સમાજ દુઃખી છે. તો આવી ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ એક જાગૃતિ લાવવાની જરૂર છે અને આની સામે જે ગુનેગારો છે એ છટકી ના જાય, દોષિતો છે એ છટકી ના જાય, એના માટે પણ અમારે અહીંયાની જરૂર ઉપસ્થિત થઈ છે. અને પોલીસે તો કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે, ગુનેગાર પકડાઈ ગયો છે, પણ ભવિષ્યની અંદર પણ સમાજને અમે અપીલ કરીએ છીએ આપના દ્વારા કે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. આવા ષડયંત્રકારીઓ કોઈને કોઈ રીતના આપણી ગરીબાઈનો, કોઈ અજ્ઞાનતાનો, કોઈને કોઈ રીતના એને મજબૂરીનો લાભ ઉઠાવતા હોય છે, એના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. ખાસ કરીને દીકરીઓએ, હિન્દુ સમાજની દીકરીઓને, તેમાં હિન્દુ સમાજ પણ આદિવાસી સમાજ વધારે એનો ભોગ બનતો હોય છે. આ બાવાગોરની ઘટના ગઈકાલે જ અમે ત્યાં રજૂઆત કરી પ્રાંત અધિકારીને, ત્યાં પણ આવું જ છે કે બીમારીના કારણે ત્યાં બાવાગોરમાં જતા હતા અને એનો ભોગ બન્યા. વડોદરાની સામાન્ય પરિવાર, આદિવાસી નથી, સામાન્ય પરિવારની બેન હતી, પણ આવો આ રીતના મુસ્લિમ સમાજ, એક બધા મુસ્લિમ સમાજના લોકો આવા નથી, પણ મુસ્લિમ સમાજની અંદર એક જૂથ આખા ગુજરાતના આખા દેશના લેવલે આ પ્રકારનું ષડયંત્રકારી કાર્ય કરી રહ્યું છે. એને આવનારા સમાજમાં સમગ્ર હિન્દુ સમાજે ને તેમાં ખાસ કરીને આદિવાસી સમાજે એક જાગૃત થવાની જરૂર છે અને એના માટે આપના માધ્યમ દ્વારા ફરીને કહું છું કે આપણામાં ખૂબ જાગૃતિ લાવવી પડશે. અને શિક્ષણ, આપણા એક પ્રકારનું શિક્ષણ આપણે લઈએ, આપણા દીકરા દીકરીઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરે, કાનૂની દ્રષ્ટિએ પણ આપણા લોકો હોશિયાર બને, કાબિલ બને, અને ભણેલા ગણેલા વ્યક્તિ સારું શિક્ષણ હશે તો કંઈ ને કંઈ રીતના કોઈ એવા મજબૂરીના પ્રશ્નો ઊભા ન થાય કે જેથી કોઈની મજબૂરીમાં આપણે આવી જઈએ. એટલે અમારા સરકાર, રાજ્ય સરકાર કે ભારત સરકાર પણ અનેક પ્રકારની ઘણી બધી યોજના લઈને ચાલે છે, તે યોજનાનો આપણે બધા લાભ લઈએ અને આવા લોકોના ચક્કરમાં નહીં આવે. આવા લોકો કોઈ આર્થિક રીતે કોઈ તકલીફ હોય, કોઈ નાની મોટી કંઈ બીજી કંઈ આર્થિકતાનો લાભ લઈને આવા લોકો આવા ષડયંત્ર કરીને આવા દીકરા દીકરીઓને ફસાવતા હોય છે, આવા ગરીબ સમાજને ફસાવતા હોય છે. તો એમાંથી બહાર નીકળવા માટે એક જ વસ્તુ છે કે આપણે જાગૃત બને, શિક્ષણ પ્રાપ્ત કરીએ અને કોઈ ને કોઈ રીતના સરકારની ઘણી બધી યોજનાઓ છે એ યોજનાનો આપણે પૂરેપૂરો લાભ લઈશું અને જાગૃતિ હશે સમાજની તો આવા લોકોથી આપણે બચીશું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.